વેલકમ બેક. અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં દર્દીઓએ હોબાળો મચાવ્યો છે. હૃદયરોગના દર્દીઓ વહેલી સવારથી કેસ કઢાવી સારવાર માટે પહોંચ્યા હતા. ચાર કલાક વીતી જવા છતાં ડોક્ટર ન આવતા દર્દીઓએ આરએમઓને રજૂઆત કરી, પરંતુ અધિકારીએ ઉતાવળ હોય તો બીજે જતા રહો તેમ જણાવ્યું, જેના પગલે દર્દીઓ અને તેના સગાઓએ હોસ્પિટલ વિરોધ નોંધાવ્યો. લોકોનું કહેવું છે કે હોસ્પિટલમાં દર્દીઓ સાથે વારંવાર આ પ્રકારના વ્યવહાર કરવામાં આવે છે. પોણા નવમાં આવી જાઉં, હું 8 વાગ્યાની અહીંયા કેસ કઢાવવા માટે આવેલી છું અને 10:30 ડૉક્ટરનો ટાઈમ પૂરો થઈ જાય છે. પછી અમને એવું કહે છે કે ડૉક્ટર 12:30 આવવાના છે અને એવું કહે છે કે અમે આરએમઓને કહેવા ગયા તો મને એવું કહે છે કે તમે કેજ્યુટીમાં દાખલ થઈ જાઓ, તમને તકલીફ છે. તો જો કેજ્યુટીમાં તો એમબીબીએસ ડૉક્ટર છે અને મને અત્યારે કંઈ પણ થયું તેની જવાબદાર કોણ છે? હોસ્પિટલ છે. હવે આ ભાઈને અહીંયા આવવા માટે નીકળ્યા અને રાજસ્થાન હોસ્પિટલમાંથી કોલ આવ્યો હશે, એટલે એ લોકો પછી સીધા એ ભાઈ ત્યાં જતા રહ્યા અને ત્યાંથી એમણે અમને ફોન કર્યો કે ભાઈ મારે આવું થયું છે, હું ઇમરજન્સી અહીંયા એટેન્ડ કરું છું, પ્રોસિજર એટેન્ડ કરું છું, એટલે મારાથી 12:30 પહેલાં નહીં આવી શકાય. એ વાત જેવો એમનો ફોન આવ્યો એટલે તરત અમે પેશન્ટને કોમ્યુનિકેટ કર્યું કે ભાઈ ડૉક્ટરથી 12:30 પહેલાં આવવાનું.